नमस्कार। आपने प्रकरण 9 मा पहली बार आपने वन्य जीवो विषय जोई गया। हवे भारत मा केटलाक विशिष्ट वन्य जीवो छे एना विषे आपने जाणीए। एमा पहेलो छे लाल पांडा। भारत ना पूर्व हिमालय ना शीत वनों मा जोवा मळे छे। खोराक मा वांसनी कूपळो, ईंडा, नाना पक्षीओ, जंतुओ वगैरे ते खाई छे। दिवस दरमियान ओछू सक्रिय रहे छे। भारत उपरांत चीन, नेपाळ, भूतान, म्यांमार मा तेनी वस्ती जोवा मळे छे। त्यार पछी बीजो छे दीपड़ो। दीपड़ो ए बिलाड़ी कुळनो प्राणी छे। सिंह अने वाघनी तुलनामा नानुं कद धरावे छे। तेनी वस्ती समग्र भारतमा जोवा मळे छे। काळा रंगना पण जोवा मळे छे। गुजरातना जंगलोमा मोटी संख्यामा छे। अवारनवार मानव वस्तीमा आवी चढ़े छे। मोटे भागे लोकोने जानकारीना अभावे तेने तेओ चिताना नामे ओळखे छे। बीजो प्राणी छे चित्तो। चित्तो भारतना जंगलोमांथी संपूर्ण नामशेष थयेलो छे। हाल ते कुदरती आवासमां मात्र आफ्रिका खंडमां जोवा मळे छे। भारतमां प्राणी संग्रहालयमां जोवा मळे छे। त्यार पछी बीजो एक अगत्यनुं प्राणी छे गांगे डॉल्फिन, जे गंगा नदीनी अंदर जोवा मळे छे। ब्रह्मपुत्रामां पण जोवा मळे छे। मीठा पाणीनी ए प्रजाति छे। सामान्य रीते ऊंडा अने शांत वहेणवाळा नदीना प्रवाहना क्षेत्रोमां वसे छे। दुनियाना अत्यंत गीच वस्ती धरावता प्रदेशोमां वहेती गंगा नदीमां ते जोवा मळे छे। नदीमां छोड़वामां आवतुं गंदु पाणी, निर्वनीकरणथी थतुं कांपनुं पुराण, मत्स्य उद्योग, नदीमां थतुं वहाणवटुं, औद्योगिक कचरो वगैरे कारणोथी तेना अस्तित्व सामे जोखम छे। गंगा, ब्रह्मपुत्रा, चंबल नदीमां पण ते जोवा मळे छे। वारंवार श्वास लेवा ते पाणीनी सपाटीनी ऊपर आवे छे, सुसु अवाज करे छे, तेथी स्थानिक लोको तेने सॉस, सुसु के सुइसना नामे पण ओळखे छे। आपणा पाड़ोशी देश बांग्लादेश अने नेपाळनी नदीओमां पण ते जोवा मळे छे। आजे डॉल्फिन सामे खतरो ऊभो थयो छे। त्यार पछी आवे छे हेणोत्रो। शुष्क अने अर्धशुष्क विस्तारोमां आ प्राणी जोवा मळे छे। घास, रणप्रदेश, अर्धरणप्रदेशमां ते वसे छे। गुजरातमां कच्छ जिल्लाना नाना मोटा रणमां तथा बन्नी अने नारायण सरोवरना विस्तारमां ते जोवा मळे छे। शियाळा करथी ते थोड़ू ऊंचू, भरावदार, ગોળમોઢું, ઊંચા કાન તેની ઓળખ છે। નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે। તેને પદચિહ્નો પરથી આપણે ઉપસ્થિતિ જાણી શકીએ છીએ। એક સિંગી ભારતીય ગેંડો અસમ બ્રહ્મપુત્રના દલદલીય ક્ષેત્રોમાં તથા બંગાળના સુંદરવનની અંદર તે જોવા મળે છે। તેના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર થાય છે। તે તદ્દન તૃણાહારી જીવ છે। સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા વધી છે। ત્યાર પછી છે ડુંગા। આ એક વિશિષ્ટ જળચર પ્રાણી છે। ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે કચ્છના અખાતમાં હાલ અત્યંત જૂજ સંખ્યામાં જોવા મળે છે। આ ક્ષેત્ર ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે, ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે। તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે। કવચિત તે જળચરોનો પણ આહાર તરીકે ઉપયોગ કરે છે। તેના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા માટે તેનો શિકાર થાય છે। એક સમયે ડુંગાંગ ગુજરાતના અને તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા, તે આજે જવલ્લે જ જોવા મળે છે। હવે આટલા વિવિધતા સભર વન્ય જીવો હોવા છતાં આપણે એનો વિનાશ કરી રહ્યા છીએ, તો એને બચાવવા માટે સરકારશ્રી દ્વારા વિવિધ પરિયોજનાઓ બનાવવામાં આવી છે। એમાં સૌથી પહેલી છે વાઘ પરિયોજના। મિત્રો યાદ રાખજો, આ પરિયોજનામાંથી ગમે તે એક પરિયોજના બોર્ડમાં પૂછાશે ફાઇનલ। એમાં પહેલી છે વાઘ પરિયોજના। ભારતમાં 20મી સદીની શરૂઆતમાં 40,000 જેટલા વાઘ જોવા મળતા હતા, પણ 20મી સદીના અંત સુધીમાં જોવા જઈએ તો ફક્ત 2200-1400 આસપાસ વાઘ જોવા મળતા હતા। પણ સરકારના પ્રયાસોથી વાઘની સંખ્યા વધી છે। 1971માં વાઘ પરિયોજના શરૂ થઈ। ભારતમાં એના 44 ક્ષેત્રો છે। દુનિયામાં 3500 વાઘ છે। એ 3500 વાઘમાંથી 2200 વાઘ અત્યારે હાલ ભારતમાં નિવાસ કરે છે। ત્યાર પછી બીજું અગત્યનું પ્રાણી છે હાથી। હાથીને બચાવવા માટે હાથી પરિયોજના શરૂ કરવામાં આવી। 1992માં તે યોજના શરૂ થઈ, જેના 26 જેટલા ક્ષેત્રો છે। આ ઉપરાંત દક્ષિણ ભારતમાં જે હાથી પાળવામાં આવે છે, તે પાલન માટેના હાથીઓનું પણ પોષણની જવાબદારી આ યોજનામાં લેવામાં આવી છે। ગેંડા પરિયોજના
આસામ અને સુંદરવનમાં આ પ્રાણી જોવા મળે છે। રાયનો વિઝન અંતર્ગત 2020 સુધીમાં 3000 ગેંડાઓની સંખ્યા કરવાનું સરકારશ્રીનો વિઝન રાખેલું છે। ત્યાર પછી છે ઘડિયાળી પરિયોજના। મીઠા પાણીમાં જોવા મળતા મગર ઘડિયાળી જે ઘટી રહ્યા છે તેને બચાવવા માટે 1970માં આ યોજના બનાવવામાં આવેલી। ગીધ વિવિધ મરેલા પ્રાણીઓનું માંસ ખાઈને જીવે છે। ભારતમાં ગીધની 9 પ્રજાતિઓ જોવા મળે છે। ગીધને બચાવવા માટે ગીધ પરિયોજના બનાવવામાં આવી છે। હિમદીપડા પરિયોજના। હિમાલયમાં 3000 મીટરની ઊંચાઈએ આ પ્રાણીઓ વસવાટ કરે છે। તેને બચાવવા માટે 2000ની સાલમાં હિમદીપડા પરિયોજના। આ ઉપરાંત કાશ્મીરમાં જે હુંગલ પરિયોજના બનાવવામાં આવી છે, એ જ રીતે મણિપુરમાં જોવા મળતા પ્રાણીઓ બચાવવા માટેની યોજનાઓ છે। વિવિધ યોજનાઓ દ્વારા પરિયોજનાઓ દ્વારા વન્ય પ્રાણીઓની વસ્તી વધે અને પર્યાવરણનું સંતુલન જળવાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે। ભારતમાં વિવિધ પ્રકારના જુદા જુદા રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્યો અને પક્ષી અભયારણ્યનો અહીં નકશો આપેલો છે, એ જરા ધ્યાનથી જોઈ લઈએ। અભયારણ્ય એટલે શું? કે સૌથી પહેલા અભયારણ્ય એટલે શું? તો માનવ પ્રવૃત્તિઓ જો કરવાની છૂટ હોય, જો પશુચરણની પણ છૂટ આપેલી હોય અને કોઈ એક પ્રજાતિના સંરક્ષણ માટે જે બનાવવામાં આવેલું હોય તેને અભયારણ્ય કહે છે। તો રાષ્ટ્રીય ઉદ્યાનની આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે જૈવ પરિસ્થિતિ તંત્ર છે એની જાળવણી માટે બનાવવામાં આવે છે। જૈવ આરક્ષિત જે ક્ષેત્રો છે એનાથી રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર થોડો તફાવત છે। એમાં ચરાણ પર પ્રતિબંધ છે, તમે પ્રાણીઓ ચરાણ માટે લઈ જઈ શકતા નથી। રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને એનું આયોજન કરે છે। રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રાણીઓને તદ્દન પ્રકૃતિના સહારે છોડી દેવામાં આવે છે। ત્રીજું છે જૈવ આરક્ષિત ક્ષેત્રો। આંતરરાષ્ટ્રીય માપદંડો સાથે જૈવ આરક્ષિત ક્ષેત્રો બનાવવામાં આવે છે। સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવા માટે જૈવ આરક્ષિત ક્ષેત્રો બનાવવામાં આવેલા છે, જો માનવ જીવનશૈલીને પણ જાળવણી કરવામાં આવે છે। જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં સંશોધન અને પ્રશિક્ષણની સવલતો ઊભી કરવામાં આવે છે। અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રો, ભલે ત્રણેય અલગ અલગ શબ્દો છે, અલગ અલગ એની થોડીક વ્યવસ્થાઓ છે, પણ અંતે ત્રણેયનો એક જ હેતુ છે કે ભાઈ પર્યાવરણને બચાવો અને પર્યાવરણની જાળવણી કરો। ધન્યવાદ।